गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय विज्ञान अने चेप्टर 12 जोई रह्या छीए। मित्रों, चेप्टर 12 एटले विद्युत इलेक्ट्रिसिटी अने आ चेप्टर ना आपणे पाठ्यपुस्तक ना उदाहरण अने स्वाध्याय ना बधा ज एक्जाम्पल हूँ तमने शीखवाड़ी रह्यो छुं। तो मित्रों, आजे आपणे खूब ज अगत्यनो बोर्ड नी एग्जाम माटे 25मा नंबर नो एग्जाम्पल सीखी रह्या छे। आ पहेला आपणे कुल 24 एग्जाम्पल आ चेप्टर ना सीख्या छे। तो चलो शुरू करिए। हवे मित्रों, आपणे बोर्ड नी परीक्षा नी अंदर आ रीते रकम आपेली हशे अने साथे साथे अहींया तमे परिपथ जे जोई रह्या छो ए परिपथ पण अंदर छापेलो हशे। मोटा भागना स्टूडेंट्स आ चेप्टर ना एक पण दाखलाओ मां प्रेक्टिस पण नथी करता अने बोर्ड मां आ दाखलाओ छोड़ी दे छे। मित्रों, आ परिपथ जोई अने तमारे एवुं नहीं मानी लेवानुं के तमने नहीं जावडे। मित्रों, एकदम सरल दाखला छे। जो तमे शुरुआत थी ज आ चेप्टर पाछळ मेहनत करशो तो तमे पूरेपूरा मार्क्स मित्रों बोर्ड मां मेळवी शकशो। तो चलो शुरू करिए। अहीं तमे परिपथ जोई रह्या छो, एमां परिपथ नी अंदर बेटरी, एमीटर, कड़ के, कड़ एटले चावी, स्विच कहेवाय, अने अहीं बे भाग आपेला छे। ऊपरना भागमां अवरोध R1 अने R2 छे, ज्यारे अने ए पण समांतर छे। बंने अवरोधो केवा छे? समांतर। અને નીચેના ભાગમાં R3, R4 અને R5 ત્રણ અવરોધો એકબીજાને કેવા છે? સમાંતર। પરંતુ હવે તમે બરોબર ધ્યાનથી સમજી લો, આ ત્રણેય અવરોધો સમાંતર છે, જ્યારે આ બે અવરોધો એકબીજાને સમાંતર છે, પણ આ કુલ પાંચ, આ બે નું જોડકું અને આ ત્રણ નું જોડકું એકબીજાને શ્રેણી જોડાણ બનાવે છે। કયું જોડાણ બનાવે છે? શ્રેણી જોડાણ બનાવે છે। આ બાબત તમારે સમજવાની હતી। હવે આપણે રકમ તરફ જઈએ તો જુઓ, બાજુની આકૃતિમાં R1 બરાબર 10 ઓમ, R2 બરાબર 40 ઓમ, R3 બરાબર 30 ઓમ, R4 બરાબર 20 ઓમ, R5 બરાબર 60 ઓમ અને 12 વોલ્ટ ની બેટરી, કેટલા વોલ્ટ ની? 12 વોલ્ટ ની બેટરી જોડેલ છે। હવે આપણે સૌપ્રથમ પહેલું પરિપથ નો કુલ અવરોધ એટલે R શોધવાનો છે, ત્યારબાદ પરિપથ માંથી વહેતો વિદ્યુત પ્રવાહ, પણ કુલ વિદ્યુત પ્રવાહ આપણે શોધવાનો છે। તો મિત્રો, પહેલા સૌપ્રથમ આપણે પરિપથનો કુલ અવરોધ શોધી કાઢીએ। તો આપણે અહીંયા લખીએ, ચાલો પરિપથનો કુલ અવરોધ આપણે શોધવાનો છે। ચાલો હવે મિત્રો જુઓ બરોબર ધ્યાનથી, પરિપથ નો કુલ અવરોધ આપણે શોધીએ, પણ એની અંદર તમે જોઈ રહ્યા છો આપણો પરિપથ એમાં બે ભાગ પડેલા છે, એક R1 અને R2, આ એક ભાગ, અને નીચે તમે જુઓ R3, R4 અને R5 બીજો ભાગ। તો R1 અને R2 અવરોધો કેવા છે? એકબીજાને સમાંતર જોડાયેલા છે। તો આપણે અહીંયા લખીએ, સૌ પ્રથમ ધ્યાન આપજો કે R1 અને R2 અવરોધો એકબીજાને સમાંતર જોડાયેલ, એકબીજાને કેવા છે? આ બંને અવરોધો જુઓ સમાંતર છે અને સમાંતર જોડાયેલા, તેથી તેમનો સમતુલ્ય અવરોધ આપણે પહેલા શોધી કાઢીએ, તેથી તેમનો
समतुल्य अवरोध। हवे समतुल्य अवरोध कयो लईशु मित्रों, जुओ तो आपणे आर डेश लईशु, शु लईशु आर डेश, बराबर आर डेश। तो एनु सूत्र शु थशे ध्यान आपजो, आर डेश, हवे ध्यान आपजो के अहीं आ समांतर जोड़ाण छे, आ पण समांतर जोड़ाण, पण आ बंने केवा छे, श्रेणी जोड़ाण। एटले अहीं आपणे लखीशुं के 1 अपॉन आर डेश बराबर 1 अपॉन आर 1, बे अवरोधो छे आपणी पासे, अने माटे 1 अपॉन आर 2। आ आपणुं सूत्र तैयार थई गयुं। चलो हवे एनी अंदर किंमतो मूकी दईए मित्रों, तो शुं थशे 1 अपॉन आर डेश बराबर 1 अपॉन आर 1। आर 1 बराबर केटला छे, जुओ रकम आपेलुं छे 10 ओम, प्लस 1 अपॉन आर 2, आर 2 बराबर 40 ओम, बराबर 1 अपॉन। हवे ध्यान आपो, छेदमां 10 અને 40 આપેલા છે, એટલે એનો લસાઅ લઈ લઈએ। 10 અને 40 નો લસાઅ કેટલો આવશે મિત્રો? 40। તો 10 ને કેટલા વડે ગુણીએ તો 40 આવે? 10 4 40 પ્લસ 40 1 40 આ તો બરાબર કેટલા આવ્યા? 4 વત્તા 1 એટલે કેટલા થાય? 5 છેદમાં 40। આ શું છે મિત્રો? 1 अपॉन आर डेस। अबे आपने छेद उड़ता होए तो उड़ाड़ी दईए, तो जो अहीं ध्यान थी 5 छेद उड़ी जशे, 5 8 40, तो माटे जुओ मित्रों 1 अपॉन आर डेस बराबर 1 छेद मां 8। अबे क्रॉस गुणाकार करिए, शू करिए? चौकड़ी गुणाकार, तो माटे શું થશે? r ડેશ બરાબર કેટલા આવે? 8 આવે, અને અવરોધ નો એકમ કયો છે? ઓહમ, બોલાય ઓમ પણ લખાય શું? ઓહમ। એટલે જુઓ મિત્રો, આપણે સૌપ્રથમ પહેલા આ બંને અવરોધો નું સમતુલ્ય અવરોધ આપણે શોધી નાખ્યો, પરિણામી અવરોધ શોધ્યો। હવે આ ત્રણ અવરોધો નો કુલ પરિણામી અવરોધ શોધી કાઢીએ, તો અહીંયા આપણે લખી કાઢીએ 2 નંબર, અને એમાં આપણી પાસે કુલ કેટલા અવરોધો છે? ત્રણ અવરોધો છે, આર 3 આર 4 અને આર 5। તો અહીંયા લખીએ આર 3 આર 4 અને આર 5, એ કેવા છે? એકબીજાને સમાંતર છે, એકબીજાને સમાંતર અવરોધો છે, અવરોધો છે। માટે હવે આમનો આપણે શું શોધીશું? સમતુલ્ય અવરોધ આપણે શોધીશું, તેથી તેમનો સમતુલ્ય અવરોધ અવરોધ। હવે જુઓ, અહીંયા આપણે આર ડેશ લીધું હતું, તો અહીંયા આપણે શું લઈશું? આર ડબલ ડેશ। કેટલા લઈશું? આર ડબલ ડેશ લઈએ, તો એનું સૂત્ર શું થાય? 1 અપોન આર ડબલ ડેશ બરાબર 1 અપોન આર 3 પ્લસ 1 અપોન આર 4 प्लस 1 अपॉन आर 5। क्लियर? आ आपणो सूत्र थई गयो मित्रों। बस हवे दाखलाओमां गणतरी तो तमने आवडे ज छे, पण सूत्र कयो वापरवो ए जो आवडी जाय तो दाखलाओ तो एकदम इजी अने सरळ छे। जो हवे किंमतो मूकी दो, तो शुं लखाशे? जो अहींया माटे 1 अपॉन आर डबल डेस बराबर
वन अपॉन आर थ्री, आर थ्री बराबर रकम में जुओ 30 प्लस वन अपॉन आर फोर एटले 20 अने प्लस वन अपॉन आर फाइव एटले कितला आवे 60। अवे अहीं शू करीशु 30 20 अने 60 एनो लसा लई लीए तो अहीं लखीए आपणे के वन अपॉन आर डबल डेस बराबर ध्यान आपजो मित्रों चलो आ त्रणे नो लसा केटलो आवशे 60। हवे 30 ने केटला वडे गुणीए तो 60 आवे 30 दू 60 20 ने 20 त्रण 60 अने 60 एका 60 तो हवे शुं थाय जो अहींया 1 अपॉन आर डबल डेस बराबर 2 ने 3 5 5 ने 1 6 6 छेद में कितना आया मित्रों 60 आया क्लियर। अबे आपने चौकड़ी गुणाकार करिए शू करिए चौकड़ी गुणाकार तो चौकड़ी गुणाकार करिए तो शू थाय जो अहींया 1 अपॉन आर डबल डेस छे હવે આ બે નો ગુણાકાર કરો આ બે નો ચોકડી ગુણાકાર કરો તો r ડબલ ડેસ બરાબર કેટલા આવે છેદ ઉડાડી દો 6 દાન 60 ઓકે તો ઉપર કેટલા વધ્યા 1 તો r ડબલ ડેસ ગુણ્યા 1 અને 10 ગુણ્યા 1 ચોકડી ગુણાકાર તો r ડબલ ડેસ બરાબર કેટલા આવ્યા 10 ઓહમ આવ્યા એટલે આ આપણો પરિણામી કુલ સમતુલ્ય અવરોધ અહીંયા મળી ગયો। હવે શું કહે છે જુઓ પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે આખો પરિપથ આ અને આ એમ કુલ આખા પરિપથ બરોબર એનો આપણે અવરોધ જો કુલ અવરોધ શોધવાનો છે તો આપણે અહીંયા લખી કાઢીએ પણ હવે આપણી પાસે જગ્યા ઓછી રહેશે એટલે પહેલા આપણે અહીંયા લખી કાઢીએ છીએ ચલો હવે શું કરીશું મિત્રો જુઓ ધ્યાન આપજો હવે આપણે પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે પણ આ શું હતું આર ડેશ આ કયું જોડાણ હતું આપણે લીધું છે આર ડેશ અને આ કયું જોડાણ લીધું આર ડબલ ડેશ તો અહીંયા આપણે પહેલા લખી કાઢીએ કે આર ડેશ અને આર ડબલ ડેશ અવરોધો છે અને અવરોધો વચ્ચે કયું જોડાણ રચાય છે શ્રેણી જોડાણ રચાય છે બરોબર ખ્યાલ આવ્યો મિત્રો તમને હવે એનો સમતુલ્ય કુલ અવરોધ શોધવાનો છે માટે કુલ સમતુલ્ય અવરોધ આર બરાબર આર ડેશ વત્તા આર ડબલ ડેશ થાય આ બંનેનો સરવાળો કરી દેવાનો તો માટે આર બરાબર ચલો આર ડેશ બરાબર કેટલા આવ્યા 8 અને આર ડબલ ડેશ બરાબર કેટલા આવ્યા 10 તો 8 વત્તા 10 તો માટે પરિણામી કુલ અવરોધ બરાબર 10 ના 8 કેટલા થાય 18 18 ઓહમ થાય તો આ આપણો પહેલો જવાબ આવ્યો કેટલો થાય 18 ઓહમ કુલ અવરોધ હવે આપણે બીજા નંબરની વાત કરીએ તો પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ એટલે આપણે અહીંયા લખી કાઢીએ બીજા નંબરમાં પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ આપણે શોધવાનો છે ઓકે ચાલો હવે કુલ વિદ્યુત પ્રવાહ પ્રવાહ એટલે I કહેવાય અને I કયા સૂત્રમાં હોય એ પણ આપણને ખબર છે તો હવે આપણને જો સૂત્ર મોઢે હોય તો દાખલાઓ તો સરળતાથી આવડી જાય
तो आपणुं सूत्र क्यूँ छे V बराबर आई आर आ आपणुं सूत्र छे बराबर अबे V बराबर रकम में जुओ केटला वोल्टनी बेटरी आपी छे 12 वोल्टनी बेटरी छे तो आपणे अहींया लखी काढ़िए पहला V बराबर 12 वोल्ट त्यार बाद R R बराबर केटला आवे जो अहींया 18 आवे केटला आवे 18 तो 18 ओम छे अवरोध अने विद्युत प्रवाह I आपणे शोधवानो छे ओके अबे किंमत सूत्र में मुकी दईए तो शू थशे जो अहींया के V बराबर 12 बराबर I गुण्या R એટલે 18 18 ગુણાકાર માં છે બરાબર ની આ બાજુ લઈ જાઓ તો ભાગાકાર માં જશે તો માટે I બરાબર 12 ભાગ્યા કેટલા થાય 18 થાય હવે આપણે છેદ પહેલા ઉડાડી દઈએ જો અહીંયા કે 6 એ છેદ ઉડાડીએ 6 2 12 અને 6 3 18 માટે I બરાબર કેટલા વધ્યા 2 છેદમાં 3 માટે I બરાબર આપણો જવાબ આવશે 2 ને 3 વડે આપણે ભાગવા પડશે કેટલા વડે 3 વડે હવે આપણે 2 ને 3 વડે ભાગીએ તો ભાગ ચાલે નહીં માટે 0.0368 બે વજા શૂન શૂન નીચે ઉતાર્યું 3 6 18 કેટલા વધ્યા 2 શૂન શૂન 3 6 18 એટલે 6 સંખ્યાનું પુનરાવર્તન થઈ જાય 6 આવી જાય છે હવે આપણે અહીંયા પહેલા લખી કાઢીએ 0.666 પણ આપણે જનરલી દાખલાઓમાં પોઈન્ટ પછી બે રકમ લખીએ છીએ તો હવે શું કરીશું જો અહીંયા હવે આ વિદ્યુત પ્રવાહ I બરાબર જુઓ એક તો 0 પોઈન્ટ હવે બે રકમ લખવી છે એટલે આ બે રકમ અને પાછળ કેટલા છે 6 એટલે 5 કરતા મોટા કહેવાય એટલે આગળ આગળની જે સંખ્યા હોય એમાં 1 ઉમેરવો પડે એટલે 6 માં 1 ઉમેરો એટલે કુલ કેટલા થાય 7 તો અહીંયા આપણો જવાબ આવ્યો વિદ્યુત પ્રવાહ A બરાબર અરે I બરાબર 0.67 એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે એમ્પિયર એટલે A લખ્યો તો આ રીતે આપણે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર 0.67 મેળવ્યો શરૂઆતમાં આપણે શું કર્યું તમે પરિપથ જોતાની સાથે જ કહી શકો કે આપણી પાસે કુલ બે ભાગ છે પરિપથમાં ઉપરનો ભાગ એને R ડેશ લીધો અને નીચેનો જે ભાગ છે એને R ડબલ ડેશ લીધો બરોબર બીજું આ બંને એકબીજાને કેવા છે સમાંતર અને આ ત્રણે અવરોધો કેવા છે સમાંતર પણ આ બંને અવરોધોના જે ભાગ છે એ એકબીજાને શ્રેણી જોડાણમાં જોડાયેલા છે કયા જોડાણમાં શ્રેણી જોડાણમાં અને માટે આપણે R ડેશ અને R ડબલ ડેશ અલગ અલગ શોધી અને કુલ છેલ્લે આપણે પરિણામી અવરોધ 18 ઓમ શોધ્યા અને ત્યારબાદ મિત્રો આપણે શું શોધ્યું કુલ વિદ્યુત પ્રવાહ V બરાબર IR સૂત્રની મદદથી શોધ્યા ક્લિયર છે ને એકદમ ઈઝી મિત્રો તો આ દાખલો તમે નોટ ડાઉન કરી નાખો અને આ વિડિયો ધ્યાનથી બે વાર તમે જોઈ લો તો તમને આ દાખલા કાયમ માટે આવડી જશે તો નેક્સ્ટ વિડિયોમાં બીજા આવા અગત્યના દાખલા સાથે ફરી મળીએ ત્યાં સુધી Good night, friends.